સરકારની ઘોર બેદરકારીના કારણે સરકારે જાહેરાત કરેલી, પોતે જાહેરાત કરેલા 50,000 રૂપિયા આપવાની જે વાત છે એ પીડિત પરિવારોને આજ દિવસ સુધી નથી મળતા. પીડિત પરિવારો જ્યારે અરજી કરે ઓનલાઈન હોય ઓફલાઈન હોય રૂબરૂ જઈને, ત્યારે એની પાસેથી આધાર પુરાવો માગવામાં આવે એ ખરેખર ખોટા છે. કારણ જે મૃતક પરિવારો જે તે સમયે જે પરિવારો સજ્જનો ગુમાવ્યા એ સરકારી હોસ્પિટલોની અંદર જ એમના મરણના નોંધના રેશિયા લખાયેલા છે, એના નામ જોગ કારણોસર. પણ જે તે સમયે પીડિત પરિવારોએ એને જે સર્ટિફિકેટ આપવામાં આવે ત્યારે કંઈક ને કંઈક એને કોરોના પોઝિટિવનો કંઈ ઉલ્લેખ ન હોવાથી એમને આ સરકારી સહાયથી વંચિત કરવામાં આવી રહ્યા છે. સરકારના પોતાના આંકડા હજી હજારોમાં છે, એની જગ્યાએ હજી સેંકડોની અંદર પણ હજી ગ્રાન્ટ સહાય નથી ચૂકવાતી. આ ખરેખર શરમજનક વાત છે. એક તો પીડિત પરિવારો જે આ કોરોનાના કાળના કારણે 2 વર્ષની અંદર જે એ લોકોને જે પરિવારોને ભરણ પોષણ માટેની જે આવશ્યકતાની જે પૈસાની જરૂરત હતી એ લોકોએ પોતાના પરિવારો સ્વજનોને દવા દારૂ વાપરી નાખ્યા. હાલ એવા પરિવારો છે જેમના ઘરની અંદર 2 ટાઈમ ખાવાનું પણ નથી. ત્યારે સરકારે ખરેખર વિચારવું જોઈએ કે આવા પીડિત પરિવારોને તાત્કાલિક કરણગત કર્યા વગર એની સાથે જોડાયેલા હું તો સરકારી મશીનરી સાથે જોડાયેલા અધિકારીઓને પણ વિનંતી કરું કે આપણા આજુબાજુમાં આવા પરિવારોને દુઃખદ પરિવારોને તમે સહાયરૂપ બની અને એના કાગળિયાની બહુ અપેક્ષા ન રાખતા સરકારમાંથી જે એને મરણનું સર્ટિફિકેટ આપે એના આધારે પણ હાલે જે સરકારની 50,000 રૂપિયા જે સહાય આપવામાં આવી છે એ પ્રથમ હપ્તામાં આપવામાં આવે. અને કોંગ્રેસે આખા ભારતની અંદર પીડિત પરિવારોને 4 લાખની સહાય મળે એવી અવારનવાર રજૂઆતો સુપ્રીમ કોર્ટની અંદર પણ રજૂઆતો કરી હતી. અને એમને અમારી આજે પણ કલેક્ટર સાહેબને એ જ માગણી હતી કે 50,000 રૂપિયા ઝડપથી ચૂકવવામાં આવે ને આવનાર સમયની અંદર જે 4 લાખ રૂપિયા જેવી ગ્રાન્ટ સહાય આપી અને પીડિત પરિવારોને એનું દુઘરવાનો જે સરકારના જે ધ્યેય હોવો જોઈએ. કારણ કે જે જે પરિવારોના સ્વજનો ગુમાવ્યા એના નાના બાળકો હોય વૃદ્ધ મા બાપ હોય એની જે અત્યારે ઘરની અંદર જે વિકટ પરિસ્થિતિ છે કે જેને આપણે આજુબાજુના પરિવારમાં હોય અને એની જ્યારે સમજી ત્યારે આપણે એની દર્દની જે વેદના થાય એ વેદનાને આપણે કંઈક ને કંઈક સપોર્ટ કરવા માટે ગુજરાત કોંગ્રેસે એમાં કચ્છ કોંગ્રેસે સાથે મળી અને સરકારને આજે આવેદનપત્ર આપ્યું કે આ પીડિત પરિવારોને કનડગત કર્યા વગર ઝડપથી એને જે સહાય ચૂકવવાની છે એ ચૂકવવામાં આવે અને વધારાની સહાયને પણ સરકાર પાસે માંગણી કરી અને 4 લાખ રૂપિયા જે સહાય ચૂકવી જેથી કરીને પીડિત પરિવારો આવનાર સમયની અંદર સમાજની સાથે આગળ સુખી રહી અને આગળ વધે. પ્રદેશ કોંગ્રેસ દ્વારા કોવિડ ન્યાય યાત્રા માટે જિલ્લા જિલ્લામાં દરેક કલેક્ટરને આવેદનપત્ર પાઠવી અને કોંગ્રેસની અને પ્રજાજનોની માંગ ગુજરાત સરકાર સુધી પહોંચાડવાની. કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ યજુવેન્દ્રસિંહની આગેવાનીમાં યજુવેન્દ્રસિંહ એમના કુટુંબમાં એક આકસ્મિક નિધન થઈ જતાં એ પહોંચી નથી શક્યા. એમના વતી અમે અત્યારે આવેદનપત્ર આપ્યું છે અને એ આવેદનપત્રની અંદર જે 50,000 રૂપિયાનું વળતર મળ્યું છે એનામાં સખત કોંગ્રેસ પક્ષને વાંધો છે. કારણ કે મૃતકના પરિવારને ઓછામાં ઓછા 4 લાખ રૂપિયા મળે એવી માંગ અને એવી એની સાથે ન્યાય યાત્રા લઈને કોંગ્રેસ પક્ષ નીકળેલી છે. આજે તમે જુઓ તો કે 50,000 પશુઓને પણ નથી મળતા અને પશુની જિંદગી કરતાં પણ મનુષ્યની જિંદગી મહત્વની છે કે નહીં એ ગુજરાત સરકાર પાસેથી પૂછાણું લેવાનો આજે સમય આવી ગયો છે. અને આ 4 લાખ રૂપિયા મૃતક પરિવારોને મળે એના માટેની આજે ન્યાય યાત્રાનું આવેદનપત્ર આપવામાં આવે. સમગ્ર ગુજરાત રાજ્યમાં જ્યારે કોંગ્રેસ પક્ષે 4 લાખની વળતર માટે આજે માગણી કરવા માટે કચ્છ જિલ્લાના આગેવાનો અહીંયા આવ્યા, મારે તો આપને એ પણ કહેવું છે કે આપના મીડિયાના માધ્યમ દ્વારા જે સરકારની પોલ ખુલી છે 149 માણસોનું પહેલું લિસ્ટ જાહેર થયું કચ્છની અંદર મૃત્યુનો, આજે 1289 અને 2139 માણસોને સરકારે 50,000ની સહાય આપી ત્યારે આપને જાણવા મળ્યું હશે કે કેટલો ભ્રષ્ટાચાર હતો કે લોકોને પોઝિટિવ ન લખવા એ ભાંડો આજે સમગ્ર ગુજરાત રાજ્યમાં ફૂટ્યો છે. 12,972 માણસોને સહાય ચૂકવાઈ છે. એ સાબિત કરવા માંગે છે કે સરકારે મોટે પાયે ગેરરીતિ કરી અને કોરોના દર્દીઓના નામો છુપાવ્યા હતા. આજે મારે દુઃખ ભર્યું કચ્છમાં કહેવું પડે કે કચ્છનું આ વહીવટીતંત્ર જે મૃત્યુ પામ્યો છે એની પાસે રેશનિંગ કાર્ડ હોય, મૃત્યુનો દાખલો હોય, દવાખાનામાં દાખલ થયેલો દાખલો હોય, પણ પોઝિટિવ શબ્દ ન હોય એને આજ સુધી સરકાર સહાય ચૂકવી નથી શકી. દરેકે દરેક કચેરી
કચેરીમાં 100-100 કેસ પેન્ડિંગ છે. અમારે કલેક્ટરશ્રીને આજે કહેવું પડ્યું કે તમારી સરકારની નીતિ તો તમે જુઓ કે મૃત્યુ પામેલો માણસ પોઝિટિવ છે કે નહીં એ સાબિત કરવા માટે તમે હજારો માણસોને અત્યારે અન્યાય કરી રહ્યા છો. તમારે વહીવટે જો કચ્છમાં કોઈ પણ માણસને તમે પોઝિટિવ લખતા ન હતા તો તમે 12,000 માણસોને સહાય કરી ચૂકી અને તમે ગરીબ માણસોને આજ સુધી રંજાડી રહ્યા છો. એક એક માણસ કચેરીના આંટાફેરા કરી રહ્યો છે, 50-50 વખત સુધી દાખલા આપે છે છતાં એને સહાય નથી મળી. તો આ 50,000ની સહાય પણ તાત્કાલિક અસરથી આ ગરીબોને ચૂકવામાં આવે અને કોઈ પણ જાતના પોઝિટિવ એવા મૃત્યુના દાખલા સિવાય બીજી કોઈ દાખલાની આશા ન રાખે એવી અમારી આજે માગણી છે.